सहजानंद स्वामी महाराज जनी जय। त्वमेव माता च पिता, त्वमेव त्वमेव बंधुश्च सखा, त्वमेव त्वमेव विद्याश्च द्रविणां, त्वमेव त्वमेव सर्वं मम देव देव। निजाश्रितानां सकलार्ति हन्ता, सधर्म भक्तैरवनां विधाता, दाता सुखानां मनसेप्सितानां, तनोतु कृष्णौ खिलमङ्गलं नः। श्रीसहजानन्द स्वामी महाराज नि जय। श्रीनरनारायण देव नि जय। श्रीलक्ष्मीनारायण देव नि जय। श्रीराधा कृष्ण देव नि जय। श्री घनश्याम महाराज नि जय। श्री स्वामी नारायण भगवान
नरि जय श्री सूर्य नारायण देवनी जय श्री उमापति महादेवनी जय श्री विघ्न विनायक देवनी जय श्री काष्ठभंजन देवनी जय। જય સ્વામિનારાયણ। આવતીકાલે એકાદશી છે તો બાલભોગની અંદર ફરાળ લઈને આવજો, ભૂલ ન થાય એટલા માટે। આવતીકાલે એકાદશી બાલભોગમાં ફરાળ। ભક્તિ ધર્માત્મજનિત્યમ સ્વામિનારાયણ પ્રભુ વંદેહં સહજાનંદં વેદવેદાંગવંદિતમ વેદવેદાંગવંદિતમ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ। શ્રી ઘનશ્યામાય નીલકંઠાય નમો નમઃ। શ્રી ઘનશ્યામાય નમો નમઃ। બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી નરનારાયણ દેવની જય। શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય। સદગુરુ નંદકિશોરદાસ સ્વામી રચિત પરબ્રહ્મચરિત્ર સાર સંગ્રહમાં સ્વામિનારાયણ ભગવાને પોતાના ભક્તોની જે રીતે રક્ષા કરી, ભક્તોના ભાવને પૂરા કર્યા અને સાથે સાથે મૂર્તિ દ્વારા પણ ભગવાન શ્રી હરિએ ભુજ મધ્ય બિરાજમાન ભગવાન શ્રી નરનારાયણ દેવની મૂર્તિ દ્વારા પરચાઓ પૂરી અને ભક્તોની યન કેન પ્રકારે જે તે પરિસ્થિતિની અંદર રક્ષા કરી છે તેની ચર્ચા અને તેની કથા આપણે અહીંયા શ્રવણ કરી રહ્યા છીએ। ભગવાન શ્રી હરિએ જે મૂર્તિઓ બાથમાં લઈ અને પધરાવેલી છે તેનો ચમત્કાર એટલો બધો છે કે તે મૂર્તિની અંદર જ્યાં પ્રત્યક્ષ ભગવાન બિરાજતા હોય એ ભગવાનમાં જો પ્રત્યક્ષ ભાવના રાખી અને સેવા કરીએ તો ભગવાન પણ આપણી દુઃખમાંથી કષ્ટમાંથી રક્ષા કરે છે। એવા જ સમયની અંદર એક ભગવાનના પરમ ભક્ત સત્સંગી શ્રી હરિના નિષ્ઠાવાન આશ્રિત ભક્તજન રાજગોર બ્રાહ્મણ જેઠા ભક્ત રહેતા હતા અને આ જેઠા ભક્ત ભગવાન શ્રીહરિના ખૂબ નિષ્ઠાવાન ભક્ત હતા। ભગવાનની ઈચ્છાએ કરી અને એક દિવસ મહાદેવજીના નાકાના દરવાજા પાસે બહારના ભાગની અંદર ખાખર ચોક છે, ભુજના જૂના ભુજના દર્શન કર્યા હોય ભૂકંપ પહેલાંના તો આ બધાના ખ્યાલ આવે, હવે તો બધું ઘણું બધું બદલાઈ ગયું, રસ્તાઓ બદલાઈ ગયા, પહોળા થઈ ગયા, ફેસિલિટી બદલાઈ ગઈ। બાકી જૂનું ભુજ હતું જે 2000ની સાલવાળા એમાં ગયા હશો તો કદાચ ખ્યાલ હશે, ખાખર ચોક હતો ને ત્યાં કને એક મહાત્માજી બેઠેલા હતા। એટલે આ મહા રાજગોર બ્રાહ્મણ જેઠા ભક્ત, એ જેઠા ભક્ત મહાદેવજીના મંદિરે દર્શન કરી અને ત્યાંથી બહાર નીકળ્યા એટલે આ મહાત્માજીને ત્યાં કને બેઠેલા જોયા એટલે તરત જ પેલા મહાત્માજી સંન્યાસીજી જે બેઠા હશે એમણે પૂછ્યું, કોણ છો ભાઈ, ક્યાંથી આવ્યા છો, તમારું નામ શું છે અને તમે આશ્રિત કોના છો કે
આ કપાળની અંદર નવું જરાક ચાંદલો દેખાય છે, તીલું દેખાય છે, તો છો કોના કે? એટલે સહજમાં આવો આશ્ચર્ય ભાવથી પ્રશ્ન કર્યો એટલે જેઠા ભક્તે તરત જ કીધું કે હું તો કે રાજગોર બ્રાહ્મણ છું, મારું નામ જેઠો ભગત છે અને સ્વામિનારાયણ ભગવાનનો હું આશ્રિત છું. ભગવાન સ્વામિનારાયણ નામે સત્સંગી છીએ, ભગવાન સ્વામિનારાયણ અમારા ઈષ્ટદેવ છે, અમે એમનું ભજન કરીએ છીએ. ત્યારે પેલા બાબાજીએ એમ કીધું, ઓ બ્રાહ્મણ થઈને સ્વામિનારાયણ આશ્રિત થયા, બ્રાહ્મણ થઈ અને સ્વામિનારાયણના આશ્રિત થયા છો, તે શું સ્વામિનારાયણનો આશ્રય કરવાથી શું તમારું કલ્યાણ થશે? હવે જેને ભગવાનની ઓળખાણ ન થઈ હોય એને આવા પ્રશ્નો થાય, ચાહે પછી એ ભગવાન શ્રીહરિનો આશ્રિત હોય, ચાહે પછી એ ભગવાન શ્રી રામનો આશ્રિત હોય, ચાહે પછી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો આશ્રિત હોય, કે ચાહે પછી એ મહાદેવજીનો આશ્રિત હોય, જે તે સંપ્રદાયની અંદર પોતાના ઈષ્ટદેવ જે છે એના પ્રત્યે નિષ્ઠા હોવી જરૂરી છે. હવે જેને સત્સંગ જ ના હોય, કોઈ જ પ્રકારે ક્યાંય આશ્રિત જ ના થયા હોય કે સમર્પિત જ ના હોય, એને આવા સવાલો ઉઠે. એટલે એણે સહજની અંદર એમ કીધું કે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા છો, તો શું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરવાથી શું તમારું કલ્યાણ થશે? ના જ થાય કે? કારણ તો કે સ્વામિનારાયણ કાંઈ ભગવાન થોડા હતા કે? અરે એ તો ખાલી એક મનુષ્ય જેવા હતા અને એમણે વિદ્યાઓ ભણેલી હતી એટલા માટે કરી, અને એ બધા એ જંત્ર મંત્રને જાણે એટલે એ બધા જ ચમત્કાર કરે ને એમાં બધા ભોળવાઈ જતા. તે સમયની અંદર પણ, ઓછા સમયની અંદર ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુનો પ્રબળ પ્રતાપ જે હતો, ભગવાન સ્વયં પધાર્યા આ ભૂમિ ઉપર, અને જ્યારે જ્યારે અવની ઉપર ભગવાન પધારતા હોય અને જ્યારે મૂળ સ્વરૂપ જ્યારે પોતે સ્વયં પધારતું હોય ત્યારે પોતાની સાથે સર્વે ઐશ્વર્ય સિદ્ધિઓ રિદ્ધિઓ આ બધું જ ભગવાન સાથે લઈને આવે. મુક્તોને પણ ભગવાન પ્રથમથી જ મોકલી દે કે જેથી કરી અને પોતાની ઓળખાણ સહજની અંદર કરાવી શકે. એટલા માટે ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામીને પ્રથમથી મોકલી અને ભગવાન શ્રીહરિ પધારવાના છે તે પૂર્વે ગામે ગામ એ માચડા માંડવા તૈયાર કરાવી રાખ્યા. એટલે રામાનંદ સ્વામી એમ કહેતા, હું તો માત્ર ડુગડુગીનો વગાડનારો છું, ખરા ખેલ કરવાવાળા તો ભજવવાવાળા તો આવે છે. અને એટલા જ માટે જ્યારે વર્ણિરાજ લોજની અંદર આવ્યા અને રામાનંદ સ્વામી ભુજનગરની અંદર ગંગારામભાઈ મલના ઘરે બિરાજમાન હતા ત્યારે સ્પષ્ટપણે આજ્ઞા કરી હતી, સંદેશ નહોતો મોકલાયો, આજ્ઞા કરી હતી કે અમારા દર્શને હવે કોઈ આવવું નહીં, પણ ભુજ લોજની અંદર જે વર્ણી આવ્યા છે એમના દર્શન કરવા માટે જવું. તો પણ શેખપાઠના લાલજી ભક્ત છે આ વાતને માન્યા નહીં અને સ્વામીની પાસે ગયા. એ વાત એ વખતે એમને ન સમજાણી, પણ આ વાત જ્યારે શ્રીજી મહારાજ ગોપાળાનંદ સ્વામીની પ્રતીક્ષા કાર્યાણીની અંદર કરતા હતા અને જ્યારે પોતે બંને જણા વાત કરતા પોતાના છ હેતુ પ્રગટ થવાના જે છે એ વાત કરી, ત્યારે નિષ્કુળાનંદ સ્વામી લાલજી સુથાર જે નિષ્કુળાનંદ સ્વામી થયા હતા ત્યારે એમને આ વાત સમજાણી, ત્યારે એમ બોલ્યા કે રામાનંદ સ્વામીએ જે પૂર્વે વાત કરી હતી હવે સમજાણી કે શા માટે એમ કહ્યું હતું કે લોજની અંદર જઈ અને વર્ણિરાજના દર્શન કરજો, અમારા નહીં, આ જ સમજાણી છે. અને પછી એમણે ભગવાન શ્રીહરિનો યથાર્થ મહિમા જ્યારે સંપૂર્ણ સમજાણો ત્યારે પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની રચના કરી. તો ભગવાનને ભગવાન માનવા અને ભગવાનને ભગવાન તરીકે ઓળખવા બહુ અઘરા હોય, પણ ભગવાન જ્યારે પધારે છે ત્યારે પ્રથમથી પોતાના મુક્તોને આ ભૂમિ ઉપર મોકલી અને પોતાની યથાર્થ ઓળખાણ કરાવે છે, બેકગ્રાઉન્ડ તૈયાર થાય છે, એક સ્ટેજ તૈયાર થાય છે, અને જેથી કરી અને જીવાત્માઓને ભગવાનના માર્ગ તરફ સહેજે સહેજે વળાવે છે. અને ભગવાન સ્વયં પોતે જે મુક્તો આવ્યા હોય
ભગવાન શ્રીહરિના અક્ષરધામથી એ તમામ મુક્ત જીવાત્માઓને પણ ભગવાન યેન કેન પ્રકારે કરી અને પોતાના દિવ્ય અવલૌકિક સ્વરૂપના દર્શન કરાવી, સમાધિના માધ્યમથી કે પછી હાથના લટકાના માધ્યમથી કે પછી પોતાના નેત્રોના ઇશારાથી કે પોતાની દંત પંક્તિના દર્શન કરાવી કે પછી ચાલના દર્શન કરાવીને પણ તેવા મુક્તોને ભગવાન શ્રીહરિ પૂર્વની ઓળખાણ કરાવી અને પોતે પોતાની ભેળા રાખે છે. એટલે ભગવાન શ્રીહરિને જે જે આ રીતે મળે છે એ ભગવાન શ્રીહરિની સાથે સત્સંગની અંદર જોડાય છે. એટલે ઓછા સમયગાળાની અંદર ભગવાન શ્રીહરિની ઉંમર એ સમયે કાંઈ બહુ જાજી ન હતી, છતાં પણ જે સમયે ગાદી ઉપર બિરાજમાન થયા ત્યારે તો મહારાજને હજી તો મૂછના દોરા ફૂટતા હતા. મૂછનો દોરો જેને ફૂટતો હોય એને કાંઈ આવડો મોટો સંપ્રદાય ને આવડી મોટી કાંઈ ગાદી સહેજે સહેજે કોઈ મળી જાય કે બેસાડી દેવામાં આવે, વાત બરાબર છે, પણ એ સમય સમુદાય જે છે એ એગ્રી થવો જોઈએ ને. એમનાથી મોટા મોટા ઢીમ કેટલાય હતા, નાના નાના નહોતા. મુક્તાનંદ સ્વામી કાંઈ નાના સુના થોડા હતા, આનંદાનંદ સ્વામી એ કાંઈ નાના થોડા હતા, ઉંમરની અંદર એ ઘણા મોટા હતા. એવા મોટા તો કેટલાય સંતો હતા, પરમ ચૈતન્યાનંદ સ્વામી આ કાંઈ નાના મોટા સંતો એ સમયમાં કાંઈ હતા નહીં. છતાં પણ નાની અવસ્થાની અંદર, ઉંમરની અંદર ભગવાન શ્રીહરિની પાસે 500 પરમહંસો જેવા મોટા મોટા સંતો ભગવાન શ્રીહરિની સાથે અને મોટા મોટા આગેવાન હરિભક્તો ભગવાન શ્રીહરિની સાથે જોડાયા હતા. એટલે ઓછા સમય અને ઓછી અવસ્થાની અંદર ભગવાન શ્રીહરિનો પ્રબળ પ્રતાપ જ્યારે આ ભૂમિ ઉપર જ્યારે ફેલાયો અને રેલાયો હતો, જેને લઈ અને બીજા જે મનુષ્યો હતા તેમને આ જરાક પસંદ આવતું ન હતું, એટલે એમને ભગવાન શ્રીહરિ પ્રત્યે દ્વેષ અને ઈર્ષા સતત રહ્યા કરતી હતી. એટલે એ દ્વેષ અને ઈર્ષાના ભાવથી સત્સંગી ભક્તજનોને યેન કેન પ્રકારે કરી પોતાની પાસે રહેલી વાણીના માધ્યમથી કે પોતાની પાસે રહેલા નાના મોટા સત્તા કે ચમત્કારના માધ્યમથી તેવા ભક્તજનોને ભગવાન શ્રીહરિમાંથી તોડવાના પૂર્ણ પ્રયત્નો એ કરતા હતા. એટલે જ અહીંયા કને આ મહાત્માજી એમ કહે છે કે એમનું ભજન કરવાથી કાંઈ આશ્રય કરવાથી તમારું કાંઈ કલ્યાણ થશે નહીં. શું એનાથી કલ્યાણ થવાનું છે? એ તો બધાએ મનુષ્યને વશ કરીને રાખે છે, માટે એનું આશ્રય કરવાથી કાંઈ કલ્યાણ થાય નહીં. ભગવાન ગમે તે પ્રકારે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ભગવાન આ ભૂમિ ઉપર અવતાર ધારણ કરે છે, તો ભગવાનના એ અવતારનું કોઈ જે તે સંપ્રદાયનો આશ્રિત જે સ્વરૂપને માનતો હોય તેનું આશ્રય કરે તો તેનું શ્રેય તો થાયને થાય જ, એમાં કોઈ બે મત છે નહીં. એટલે આ મહાત્માજી કહે છે આ તો કળિયુગ છે ભાઈ, કળિયુગની અંદર એ તો કળિયુગના સાધુ કહેવાય, માટે એનો આશ્રય કરવાથી કાંઈ કોઈ જીવનું કલ્યાણ થાય નહીં. ત્યારે જેઠા ભગતે જવાબ આપ્યો, જો સત્સંગીની ખુમારી હોવી જોઈએ, પોતાને જે સત્સંગ પ્રાપ્ત થયો હોય, જે ભગવાનની મૂર્તિ ઓળખાઈ હોય, એની ખુમારી તો એની અંદર હોવી જોઈએ, હોવી જોઈએ ને હોવી જ જોઈએ. એટલે શ્રીજી મહારાજ વચનામૃતમાં પણ બોલ્યા છે કે ભાજી પાલવની માફક દબાઈને રહેવું નહીં. સત્સંગની વાત જ્યારે આવે ત્યારે કોઈનાથી દબાઈને પણ એ વાતને સાંભળી લેવી નહીં. પોતાની વાત હોય તો એક વખત નમતું મૂકી દઈએ, પણ જ્યાં પોતાના સત્સંગની જ્યાં વાત આવે ત્યાં શિર સાટે સત્સંગને રાખવો. એટલે જેઠા ભગત કહે છે કે મારે તો એક મોક્ષની જ ઈચ્છા છે, એટલા માટે તો સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કર્યો છે. અને વળી તમે એમ કહો છો કે સ્વામિનારાયણ ભગવાન અને એના સાધુના આશ્રયથી જીવનું કાંઈ કલ્યાણ થાય નહીં, આવી તમે વાત કરો છો. મેં તો એટલે જ આશ્રય કર્યો છે કે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરવાનું કારણ એ જ છે કે મારું કલ્યાણ થાય. હવે તમે ના પાડો છો તો પછી તમે જ એમ કહો એમ હું કરું, કે જેમ તમે કહો એ પ્રમાણે હું કરું, બોલો. કે આ સિવાય બીજો કોઈ જો તમારી પાસે મોક્ષનો રસ્તો હોય તો મને તમે દેખાડો, બીજો કોઈ રસ્તો હોય તો મને તમે બતાવો, તો હું આ મૂકી નહીં આ જઉં. જેમ કઠલાલની અંદર શ્રીજી મહારાજ જ્યારે પધાર્યા અને મહારાજ તો માણકી ઉપર અસવાર હતા, અને મહારાજના સમાચાર જ્યારે એ લક્ષ્મીબાઈને એ રામબાઈ ડોસીને કઠલાલની ડોસીને જ્યારે ખબર પડી કુવે પાણી ભરતીને કોઈએ કીધું તારા સ્વામિનારાયણ આવ્યા છે, આખા ગામમાં એક જ બાઈ
ભગવાનનું ભજન કરવાવાળી, અને એમ કીધું કે તું જેનું ભજન કરે છે એ ભગવાન આવ્યા છે. એટલે પાણી અડધો ગળો ભરેલો હતો અને ડોશી દોડી અને મહારાજની પાસે આવી અને માણકી ઘોડીની સામે ઊભી રહી ગઈને મહારાજને વિનંતી કરી, ભગવાન અહીંયા સુધી આવ્યા છો તો ઘરે જરાક પગલા પાડતા જાઓ, પધરામણી કરતા જાઓ, સરસ થાળ તૈયાર કરીને તમને જમાડું, કે મારે તમને જમાડવાની ઈચ્છા છે, ભાવના છે. મહારાજ કે ઉતાવળ છે, ફ્લાઇટ જતી રહેશે, એટલે હમણાં જરાક ઉતાવળ છે એટલે જલ્દી પહોંચવું પડશે, એટલે હમણાં અમે નહીં જમીએ, પછી આવશું ક્યારેક. ડોશીમાએ મહારાજની સામે બહુ કાંઈ રગજગ ન કરી. ભક્તનું લક્ષણ એ છે કે માલિકની પોતાના સ્વામીની મરજીને જાણી જવી, ભગવાનની મરજી જવાની છે. એટલે તો એ સમયે ગઢપુરના બહેનો પણ ભગવાનની મરજી જવાની છે એમ જાણી ગયા, એટલે માણકીની જે વૃત્તિ પકડી રાખી હતી એને છોડી દીધી. મહારાજને વિનંતી કરી, સારું ત્યારે રામનવમીનો ઉત્સવ કરીને પરત જલ્દીથી આવી જજો. કે એટલે મહારાજની મરજી જાણી, મહારાજને જવું છે. એટલે લક્ષ્મીબાઈએ એ સમયે મહારાજની આગળ માથા ઉપર રહેલો પાણીનો ઘડો નીચે મૂકી અને એટલું જ કીધું, સારું ત્યારે મહારાજ અત્યારે ના આવો તો કાંઈ નહીં, પણ આ ગળાની અંદર તમારો ચરણ જે છે ને એ ચરણ જરા કામમાં બોલી દો. કે મહારાજ કે છે, આ ચરણામાં બોલીને શું કરીશ તું, મહારાજ બોલો તો ખરા. કે ગળાની અંદર મહારાજે મોજડી ઉતારીને પોતાના જમણા ચરણારવિંદના અંગૂઠાને એ જળની અંદર સ્પર્શ કરાવ્યો, જળ મહારાજને સ્પર્શ થયેલું થયું એટલે એ ચરણામૃત બની ગયું. ગળાને માથા ઉપર મૂક્યો ડોશીએ પાછો, મહારાજે મોજડી ચરણમાં ધારણ કરી અને મહારાજે વળી પાછું પૂછ્યું, હવે તો કે ડોશી, કે આ પાણીનું શું કરીશ. કે ત્યારે ડોશીએ એટલું જ કીધું, મહારાજ આ ગળામાં રહેલું પાણી પાણી નથી, હવે આ તો ચરણામૃત બની ગયું, તીર્થોદકનું જળ થઈ ગયું, આ તો જેના ચરણની અંદર 68 તીર્થોનો નિવાસ રહેતો હોય એ ચરણનું આ રજનું આ ચરણને સ્પર્શ થયેલું જળ જે છે એને ગામના કૂવામાં નાખીશ. કે અને ગામનો કૂવામાં રહેલું પાણી બધું પ્રસાદીનું થઈ જશે અને અમારા ગામમાં ગામના આજુબાજુવાળા બધાય પીવા માટે આ જ કૂવાનું પાણી ભરવા આવે છે, એટલે આ બધા એ પાણી લઈ જશે અને પીશે તો ધીમે ધીમે એમની બુદ્ધિ પણ સાત્વિક થશે અને થોડા અંતરે બુદ્ધિમાં પરિવર્તન આવશે એટલે તમારું ભજન કરતા થશે. અને જ્યારે સમુદાય વધી જશે, સમુદાય જ્યારે વધશે પછી મહારાજ જોઉં તો ખરી તમે જાઓ છો કેમ ના, કે બુદ્ધિ વાપરી, અત્યાર તો ઠીક છે એકલી છું એટલે જાઓ તમે, કે બાકી બધા જાજો સમુદાય થશે ત્યારે તમે કેવી રીતે જાઓ છો એ પછી ખબર પડે. કે અને એ કૂવો આજે પણ જીવંત છે, આજે પણ એ કૂવામાં પ્રસાદીનું જળ છે અને ત્યાં કને ભક્તજનો યાત્રા કરવા જ્યારે નીકળે છે ત્યારે એ કૂવાના પાણીને સીંચવું ના પડે એટલા માટે ત્યાં કને બોર પણ મૂકેલો છે, કૂવાની અંદર મોટર મૂકીને પાણી ચાલુ કરો એટલે પ્રસાદીનું જળ છે પ્રાપ્ત થાય. અને જેતલપુરના પાટોત્સવ વખતે કઠલાલના ભક્તજનો એ પાણીને લઈ આવે છે પ્રસાદીનું અને એ તીર્થોદકના જળથી ભગવાનને પણ તે સ્નાન કરાવવામાં આવે છે, જે દેવસરોવરના જળની સાથે એ કઠલાલના કૂવાનું જળ પણ મિશ્રિત થાય ને ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે. પણ આ ડોશીના મનમાં એ સમયે એવું થયું કે આવડી બધી બજારમાં મહારાજે ધડ દઈને ના પાડી દીધી કે અત્યારે આવું નથી. ગામ જુએ છે કે આ ડોશી આખો દાડો સ્વામિનારાયણ 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 કરે અને સ્વામિનારાયણ ભગવાને જ ના પાડી દીધી ઘરે આવવાની. ત્યારે ડોશીને મનમાં જે કાંઈ પ્રશ્નો થયા પણ જ્યારે મહારાજ ગઢપુરની અંદર સભા ભરીને બિરાજમાન હતા અને માજી જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મહારાજે પૂછ્યું કે ડોશીમાં અમે ના પાડી દીધી, તમારા મનમાં કાંઈ પ્રશ્ન થયો નહીં, કાંઈ શંકા કુશંકા કાંઈ થઈ નહીં. ત્યારે ડોશીએ એમ કીધું, મહારાજ એ વખતે કોને ન થાય. મહારાજ એ વખતે મનમાં એમ થયું કે આ બ્રહ્માંડની અંદર તમારા કરતાં બીજો જો કોઈ મોટો મળે તો તમને મૂકીને એનું ભજન કરવા માંડી જઈએ. પણ મહારાજ અણુએ અણુ કણુએ કણુની અંદર બધે જોયું પણ ક્યાંય બીજો ભગવાન તમારા જેવો મળ્યો નહીં, તમારા જેવા બીજા કોઈ દેખાણા નહીં, એટલા માટે ખપ છે એટલે ખપે કરી અને તમારું અમે ભજન કરીએ છીએ. એટલે જેઠા ભગત કહે છે કે ત્યારે તમે જ રસ્તો બતાવો, બીજો કાંઈ મોક્ષનો રસ્તો હોય તો પછી તમે કહો તો અમે એમ કરીએ. કે ત્યારે પેલા મહાત્માજી બોલ્યા કે જેઠાભાઈ
આત્યંતિક મોક્ષની તમને ઘણી ઈચ્છા છે તો તમે મારા શિષ્ય થઈ જાઓ કે અને મારી બધી સેવા કરો તો તમારા મોક્ષમાં જરાય વાંધો આવશે નહીં. મારું તો કામ જ છે કે મારા શિષ્યોનો મોક્ષ કરવો, તો એ કામ મારા એક જ હાથમાં રહેલું છે, તો જેઠાભાઈ તમે મારા શિષ્ય થઈ જાઓ કે. ત્યારે જેઠાભાઈએ સામે એમ કીધું કે ભલે ત્યારે અમે તમારા શિષ્ય થઈ જઈએ, તમારી બધી જ સેવા કરીએ, આ દુઃખરૂપી સંસારમાં અમારે કાંઈ રહેવું છે નહીં, સંસારનો ત્યાગ કરીને ત્યાગી થઈને તમારી અમે સેવા કરીએ કે. પણ મારે તમારી પહેલાં પરીક્ષા કરવી પડે, પરીક્ષા કર્યા પછીથી હું તમને ગુરુ તરીકે સ્વીકારું, એમને એમ હું સ્વીકારું નહીં. પરીક્ષા વગર તો કેમ સ્વીકારી શકાય કે. એટલે મારે જરાક તમારી પરીક્ષા કરવી પડે, હું તમને થોડાક પ્રશ્ન પૂછું, એના તમે શાસ્ત્રોના પ્રમાણથી ઉત્તર આપો અને મને એમ લાગે કે ના બરાબર છે તો હું તમારો શિષ્ય થઈ જાઉં. આવી શરત મૂકી. એટલે પેલા મહાત્માજીને મનમાં એમ થયું કે હવે આ જેઠા ભગત તો ગ્રહસ્થ છે, એને શું વળી કાંઈ જ્ઞાન હોય કે, આણે ક્યાં કોઈ શાસ્ત્રોનો અભ્યાસ કરેલો હોય. એટલે એમણે તરત કીધું કાંઈ વાંધો નહીં, તાર જે પ્રશ્ન પૂછવા હું પૂછ ને કે. આને તો મનમાં એમ જ મારી અગાડી તો આ શું કહેવાય, મચ્છર્યું કહેવાય કે આની પાસે શું જ્ઞાન હોઈ શકે. એટલે એણે તરત કીધું સુખેથી તું પ્રશ્ન પૂછ. જેઠા ભગત કીધું પ્રશ્ન તો હું તમને પૂછું અને તમે જવાબ આપો ને હું તમારો શિષ્ય પણ થાઉં, પણ તમારાથી પ્રશ્નનો ઉત્તર ના અપાય તો. સત્સંગી હોશિયાર હોય, હાઉ કાંઈ ડફોડ જેવા હોય નહીં. ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હોય, જેણે આ સત્સંગ સ્વીકાર્યો હોય, સંતોની પાસેથી જેણે શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, સત્સંગની રીત જેણે જાણી હોય, પછી એની નિષ્ઠા એક જગ્યાએ પાકી થઈ હોય, પછી બીજે ત્રીજે ક્યાંય એનું માથું નમે નહીં. પતિવ્રતાની ભક્તિ હોય, જેમ ગોસ્વામી તુલસીદાસજીને પણ પતિવ્રતાની ભક્તિ હતી, જેમ હનુમાનજી મહારાજને પણ પતિવ્રતાની ભક્તિ હતી, એમ સત્સંગી માત્રને પતિવ્રતાની ભક્તિ તો હોવી જ જોઈએ અને એ કાંઈ જેવો તેવો હોય નહીં. પાકો સત્સંગી હોય, માત્ર ખાલી કંઈ ભજન કરે પાકો સત્સંગી ન થાય, એટલું ને એટલું જ્ઞાન પણ એની પાસે હોવું જ જરૂરી છે. પ્રારંભિક બેઝિક જ્ઞાન તો જોઈએ જ. એટલે આણે તો કીધું પ્રશ્નના ઉત્તર કદાચ હું આપું ને સાચા પડે તમારા પ્રશ્નોના, મારા પ્રશ્નોના જવાબ, તો હું તમારો શિષ્ય થાઉં, પણ જવાબ ન થાય તો શું કરશો એ બોલો પહેલાં કે. બાવાજીએ એમ કીધું તું જેમ કહીશ એમ કરીશ, કારણ કે એને તો આ મૂર્તિઓ જવા દેવો નહોતો, માંડ હાથમાં આવ્યો છે એટલે જવા નહોતો દેવો. એટલે એણે એમ તરત જ કીધું તમે જેમ કહેશો એમ હું કરીશ. જેઠા ભગત કે મોઢાની વાત ન ચાલે કે, મોઢે મોઢ કરેલી વાત ન ચાલે, પાકી વાત થાય, પાકો લેખ તૈયાર થાય પછી બરાબર વાત છે, તો પ્રશ્નની હામ હામે પ્રશ્ન ઉત્તર થાય અને હું તમારો શિષ્ય થાઉં. એમને એમ આ વાત ચાલશે નહીં, હું પ્રશ્ન કરું તમારે જવાબ આપો અને જવાબ બરાબર સાચા પડે કે ખોટા પડે આપણે લખાણ કરીએ અને એમાં તમારા અનુયાયીઓની સહીઓ હોય, મારા નહીં. તમારા જે આશ્રિત, તમારા જે શિષ્યો હોય, તમને જે માનતા હોય એ આની અંદર કાગળિયામાં સહી કરે અને પાકો લેખ તૈયાર થાય પછી આપણે આગળ વધીએ. બોલો તૈયારી છે સહીઓ કરાવી અને લેખ તૈયાર કરવાની? પેલી કહેવત છે ને, વિનાશકાળે વિપરીત બુદ્ધિ. જીવની બુદ્ધિ જ્યારે વિપરીત થવા લાગે, એનો વિનાશ જ્યારે નજીક આવતો જાય એટલે એની બુદ્ધિ પણ બદલાતી જાય છે. પૂર્વે જેવી બુદ્ધિ હોય એ બુદ્ધિમાં એ સમજણમાં ધીરે 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 પરિવર્તન થવા લાગે એટલે સમજવાનું કે હવે આને બીજું કાંઈ સૂઝતું નથી, એટલે હવે આ દીવો ઓલવાવાની તૈયારીમાં છે. અને દીવો ઓલવાય ત્યારે એનો ભડકો જાજો થાય. તમે દીવાને જોયો હોય, જ્યારે તમે દીવાને પ્રગટાવો ત્યારે એની જ્યોતમાંથી પ્રકાશ ધીમો ધીમો હોય અને જ્યારે દીવો ઓલવાય કોડિયાની અંદર એટલે ધીમે ધીમે ઓલવાતા દીવાનો ભડકો જાજો હોય અને એ ભડકો જાજો થાય પ્રકાશ એટલે સમજવાનું કે હવે આ દીવો ઓલાવાની તૈયારી છે. બુદ્ધિ વિપરીત બની
અને જ્યારે બુદ્ધિ વિપરીત બને એટલે પછી વિનાશ સર્જે છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, આ મહાત્માજીની બુદ્ધિ છે, વિપરીત થઈ છે. એને એ સમયે કાંઈ સૂઝ્યું નહીં, એના મનમાં તો એમ જ થયું કે હું જ મોટો વિદ્વાન છું, આ વિપ્ર જે છે એ જેઠા વિપ્ર, એ તો અભણ છે, આને કાંઈ ખબર પડે નહીં, આ ક્યાં મોટા કોઈ પ્રશ્ન પૂછશે, મારાથી તો આ પ્રશ્નો એ પૂછે એના ઉત્તર તો તરત થઈ જશે, અને વગર પૈસે શિષ્ય પ્રાપ્ત થશે કે. એટલે એણે તરત જ કહીધું કે હા મંજૂર છે, જો તમારા પ્રશ્નના ઉત્તર મારાથી ન થાય તો તમે કહો એ પ્રમાણે હું કરવા માટે તૈયાર છું. આ કાગળની અંદર તમે કહો એ પ્રમાણે લખીએ અને મારી અને મારા જેટલા શિષ્યો છે એની સંયોગ કરીએ. જેઠા ભગતે કહ્યું કે જો મારા પ્રશ્નના ઉત્તર તમે ન કરો તો તમારો શિષ્ય થઈ તમારી સેવામાં તો હું રહીશ, પણ જો તમારાથી મારા પ્રશ્નના ઉત્તર નહીં થાય તો તમારે અડધી દાઢી, અડધી મૂછ અને અડધું માથું મુંડાવી, માથા ઉપર ચૂનો ચોપડી અને અડધે અવળે ગધેડે બેસી અને હાથમાં પૂંછડું પકડાવી વાજતે ગાજતે આખાય નગરની અંદર ફૂલે કુકાઢવું. બોલો છે મંજૂર? હવે આવું કોણ મંજૂર રાખે? બીજું કાંઈ હોય તો બરાબર છે, સારું ત્યારે હું તારો ચેલો થઈ જાઉં તોય બરાબર છે, હું આ બધું મૂકીને જતો રહું તોય બરાબર છે, પણ હવે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જેનો વિનાશ સર્જાવાનો જ હોય એને બીજું કાંઈ સવળું સૂજે નહીં. એટલે એણે તરત જ આ મહાત્માજીએ હા પાડી દીધી, કબૂલ કે. એને તો પેલો પાવર હતો કે આપણને આવડે, આને શું આવડે, કબૂલ છે કે. પાકો લેખ તૈયાર થયો, લેખની અંદર બંને બાજુએ સહીઓ થઈ, અમલદારો રાજાના હતા એમની પણ સહીઓ થઈ. સંન્યાસીને એ સમયે મહાત્માજીને અતિશય આનંદ હતો, કારણ કે એને આનંદ તો થઈ રહ્યો હતો પણ એના જ્ઞાન ચક્ષુ જે હતા એ જ્ઞાન ચક્ષુ એ સમયે બંધ થઈ ગયા હતા. સ્વામી અહીંયા બહુ બહાર દઈને આ વાતને અહીંયા કને લખી છે કે જ્ઞાન ચક્ષુ સમજણના ક્યારે બંધ થાય છે, કે અહીંયા આ મહાત્માજીના જ્ઞાન ચક્ષુ બંધ થયા એની પાછળનું કારણ એ હતું કે એણે દેવનો અપરાધ કર્યો છે. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુનો એ સમયે એણે અપરાધ કર્યો અને અપરાધના કારણે એના એ જ્ઞાન ચક્ષુ તે સમયે બંધ થઈ રહ્યા છે. ભગવાનનો જ્યારે અપરાધ થાય એટલે ભગવાનના અપરાધથી આપણા જ્ઞાન ચક્ષુઓય બંધ થાય અને એ અપરાધનું ફળ પણ ભોગવવું જ પડે. આપણને અત્યારે સારું લાગે પણ એનું ફળ તો સમયાંતરે ભોગવ્યા વગર છૂટકો છે નહીં. શ્રીહરિએ કાલુપુર મધ્યે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી અને પ્રતિષ્ઠાના બીજા જ દિવસે એ સમયે એક ભક્ત જે દર્શન કરવા માટે આવ્યો, બહુ આગેવાન સરકારી અમલદાર, અને એ વજયસિંહ નામનો ભક્ત જ્યારે મહારાજના દર્શન મંદિરની અંદર જ્યારે દર્શન કરવા સવારના સમયે આવ્યો પણ પગની અંદર પહેરેલા જોડા એણે ઉતાર્યા નહીં અને ભગવાનના દર્શન કરવા માટે અંદર પ્રવેશ કર્યો. ઠાકોરજીના સન્મુખમાં ને શ્રીજી મહારાજને પણ દર્શન કરવા માટે મંદિર ઉપર ચડવું અને જ્યાં ભગવાનના અંદર પ્રવેશ કરવો અને આ વજયસિંહને પણ ત્યાં કને ભગવાનની સન્મુખ ઊભો રહી દર્શન કરતો ત્યારે શ્રીજી મહારાજે એના પગ સામે જોયું તો પગની અંદર જોડા પહેરેલા હતા. ત્યારે મહારાજ એમ બોલ્યા કે અમારી વાત તો મૂકો પણ દેવની તો મર્યાદા રાખો, કે દેવનો અપરાધ કરો છો દેવ સહન કરશે નહીં. આટલા શબ્દો મહારાજના મુખમાંથી એ સમયે નીકળ્યા. વાત તો અહીંયા પૂર્ણ થઈ ગઈ. ભગવાન શ્રીહરિ કાંકરિયાના પાળે 84 થતી હતી, ત્યાં કને સભા કરીને મહારાજ બિરાજમાન હતા. ભગવાન શ્રીહરિ બિરાજમાન છે ને એવામાં માત્ર આટલા શબ્દો સવારે મહારાજના મુખમાંથી નીકળી ગયા હતા, દેવની મર્યાદા તો રાખો દેવ અપરાધ સહન કરશે નહીં. અને આ બાજુ વજયસિંહ જે છે એ કોઈક સરકારી વાંક ગુનામાં આવ્યો એટલે એને એ સમયે બેડીઓમાં જકડી અને 40 સિપાઈ આગળ ને 40 સિપાઈ પાછળ ને વચ્ચે આને બેડીઓથી ખેંચીને લઈને જતા હતા. આવી દયનીય જ્યારે એની સ્થિતિ થઈ ત્યારે મહારાજ બેઠા બેઠા જુએ છે. મહારાજ કહે છે આ શું થયું, આ કોણ જઈ રહ્યું છે, જાણે છે છતાં મહારાજે પૂછ્યું કે આ જાય છે કોણ, કે
ત્યારે મોટેરા સંતોએ એ સમયે કીધું, મહારાજ આ ઓલો જેણે સવારે તમે એમ કહ્યું હતું કે આ જોડા પહેરીને ભગવાનના દર્શન કરવા આવ્યો છે, તો જરાક દેવની મર્યાદા તો રાખો, અમારી મર્યાદા તો ઠીક છે પણ દેવ કાંઈ અપરાધ સહન કરશે નહીં, આ અપરાધ ભગવાન નહીં સહન કરે એનું આ ફળ ભોગવી રહ્યો છે. એમ ભગવાનની જ્યારે અપરાધ થાય તો ભગવાન ક્યારે પણ એ અપરાધને સહન કરતા નથી, સંતનો અપરાધ પણ ભગવાન સહન કરતા નથી. એટલા માટે નંદકિશોર સ્વામીએ અંત ભાગની અંદર આ પ્રકરણને જ્યારે પૂર્ણ કર્યું ત્યારે એમ લખ્યું કે ભગવાન કે ભગવાનના ભક્ત સત્પુરુષનો અપરાધ ક્યારેય કરવો નહીં, અને જે કોઈ પણ મનુષ્ય ભગવાન કે ભગવાનના સંત પુરુષનો અપરાધ કરે છે તો તેના જીવનું તો ભૂંડું થાય છે, કોઈ દહાડે તેનું કલ્યાણ થતું નથી. સરસ મજાનો ઉકાળો બનાવવામાં આવ્યો હોય, એની અંદર માપની સુગર હોય, ફુદીનાની સિઝન ચાલતી હોય તો ફુદીનો થોડોક નાખ્યો હોય, સરસ મજાનું આદું નાખ્યું હોય, ઈલાયચી સરસ ઉપરથી ભભરાવી હોય, અને એ ઉકાળો સરસ મજાનો એવો તૈયાર થાય, ઘરે જઈને બનાવજો, એવો સરસ મજાનો તૈયાર થયો હોય, વાટકીમાં લઈ અને તમને આમ સરસ રકાબી હોય, દેશી રકાબી જોઈ ને સ્ટીલની આવતી પહેલાં, હવે અહીંયા તો બધી ખબર નહીં આવે કે નથી આવતી, સ્ટીલની રકાબી આવતી, છીછરી હોય થોડીક, એ રકાબીમાં ઠારવા માટે રકાબી હાથમાં લીધી હોય, સૌરાષ્ટ્ર જેવું ગામડું હોય, કીટલીમાંથી કાઢી અને રકાબીમાં પીરસવામાં સીધું આવે, હાથમાં લઈ અને તમે ફૂંક મારતા હો ને એ ફૂંક મારતી વખતે છીંક આવે તો શું થાય કલ્પના કરો, હાથમાં દૂધ છે, કલ્પના કરો આમ કે હાથમાં રકાબીમાં આમ દૂધ કાઢેલું છે વાટકામાં અને એ સમયે જોરથી ઉપરા ઉપરી છીંક આવે તો. બધા જ સાધનો કરેલા હોય, તપ કર્યું હોય, જપ કર્યું હોય, વ્રત કર્યું હોય, તમામ સાધનથી ભગવાનને રીઝવ્યા હોય અને જ્યાં આમ છેલ્લી ઘડી આવે અને એમ લાગે કે હવે આપણું તો પાક્કું જ છે, વિમાન લેવા જ આવવાનું છે અને કલ્યાણ થઈ જ ચૂક્યું છે, હાથમાં રહેલી રકાબીમાં દૂધ આવી ગયું હોય અને એ જ સમયે છીંક આવે, એમ અંત સમયે ક્યાંક કોઈ અપરાધ થઈ ગયો હોય દેવ કે દેવના સંતનો કે ક્યાંક મોટા પુરુષનો, અને હાથમાં રહેલી રકાબીમાં દૂધ છે ને છીંક આવે, એના જેમ પેલું જેમ દૂધ ઢોળાઈ જાય એમ કાંઠે આવ્યા હોય અને બધું છીનવાઈ જાય. પ્રેમાનંદ સ્વામીનો માત્ર અપરાધ પૂંજા ભગતથી થઈ ગયો અને એ પૂંજા ભગતથી પ્રેમાનંદ સ્વામીનો અપરાધ થયો, જેને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થઈ, જેણે ભગવાનને ઓળખ્યા, જેણે ભગવાનને પોતાના ઘરની અંદર અનેકો વખત પધરાવ્યા, જેણે ભગવાનના પધરાવી અને રંગોત્સવ કર્યા, જેણે ભગવાન શ્રીહરિને રાજી કરવા માટે શું ન કર્યું, નાથની સામે પણ લડ્યા અને ભગવાન શ્રીહરિએ પણ એના પિતાના ઘારજના સમયે આખાય સત્સંગીઓને ત્યાં કને જમાડ્યા, અતિ રાજીપો ભગવાન શ્રીહરિએ આપ્યો, પણ મહારાજના ધામમાં ગયા પછીથી એ સમયે જ્યાં ગણપુરનો વહીવટ સંભાળવાની વાત આવી અને રઘુવીરજી મહારાજે એ વહીવટ જ્યારે પૂંજા ભગતને કોઠારી પદનો આપ્યો અને પ્રેમાનંદ સ્વામીનો માત્ર દ્રોહ આટલો જ થયો કે રોજ બેઠા બેઠા ગોપીનાથજીનો થાળ જમો છો અને આજથી થાળ બંધ કરાવ્યો, આ અપરાધ મહારાજ કહીને ગયા હતા મોટીબાને કે તમારે પ્રેમાનંદ સ્વામીને નિત્ય ગોપીનાથજીનો થાળ જમાડવો, આજ થાળ બંધ કરાવ્યો અને પ્રેમાનંદ સ્વામીનો અપરાધ થયો, હાથમાં રકાબીમાં દૂધ કાઢ્યું છીંક આવી, એના જેવી આ વાત થઈ, કાંઠે આવીને ઊભા રહ્યા અને છેલ્લે શરીરની અંદર અસહ્ય પીડા થઈ અને એનું ફળ એમને ભોગવવું પડ્યું. આ શાસ્ત્રો કહે છે. ધોલારિયાની અંદર અદ્ભુતાનંદ સ્વામી જેમણે મંદિરનું નિર્માણ કરાવ્યું, અને અદ્ભુતાનંદ સ્વામી ધોલેરાની અંદર બિરાજમાન હતા અને એમણે મહારાજને માટે સુંદર મજાની ફૂલવાડી બનાવેલી, બગીચો, અને એમાંથી જે ફૂલ થાય એ ફૂલના હાર બનાવીને મહારાજને એ ફૂલ તૈયાર હાર બનાવી અને મહારાજને રોજ શણગારમાં ધરાવવામાં આવતા. એકવાર બન્યું એવું કે ગામમાંથી કોઈ બાપાલાલ કરીને કોઈ કુમાસદાર હશે તો અધિકારી બાપાલાલ, તો એ ભગવાનના દર્શન કરવા આવ્યા, એણે ફૂલવાડી જોઈ, ફૂલવાડી જોઈ એટલે એણે સ્વામીને એમ કીધું કે સ્વામી આ ફૂલ સુંદર મજાના તૈયાર થયા છે તે હું તોડીને લઈ જાઉં છું, કે
સ્વામીએ કીધું કે ભાઈ આ ફૂલવાડી તો મેં ભગવાનના માટે તૈયાર કરી છે અને આમાંથી થોડા ઘણા જે કાંઈ ફૂલ થાય છે એ ફૂલ અમે ભગવાનને માટે આ હાર બનાવીને અર્પણ કરીએ છીએ, બાકી ધોલેરા જેવા આ બંદરની અંદર ફૂલ થાય ક્યાંથી કે? આ તો બહુ માવજત રાખીએ છીએ ને, આ ફૂલ તૈયાર થાય છે માટે આ ફૂલને અમે આપશું નહીં, આ ફૂલ તો ભગવાનના માટે છે કે રહેવા દો અહીંયા કને. પણ ઓલાએ તો એમ કીધું, થોડુંક પાવર હોય સત્તાનો, એટલે તરત એણે કીધું કે કાંઈ વાંધો નહીં, અમે રાત્રે આવીને લઈ જઈશું. કે તમે અત્યારે દિવસે તોડવાની ના પાડો છો ને, કે તો અમે રાત્રે આવીને લઈ જઈશું. કે આટલી જ વાત બની. પણ તે વખતે એક ડોસાજી કરીને એક સત્સંગી હરિભગત ત્યાં ગરાસિયા બેઠેલા, એટલે એને ભગવાન શ્રીહરિની નિષ્ઠા અને સત્સંગની નિષ્ઠા, પગથિયે બેઠેલા ને સ્વામી સાથે આ બાપાલાલ વાર્તાલાપ જે આવી રીતના કરે, પણ વાતનો ટોન જરાક ચેન્જ થયો, એટલે આ ડોસાજી ભગતને ગમ્યો નહીં. એટલે એણે તરત જ એમ કીધું, જોઈએ છે કે રાતના કયો આવે છે, કે તમે કે તમારા માણસો રાતના આવશો તો આ જે મારા પાસે રહેલી બંદૂક છે ને એ બંદૂકની ગોળીએ દેશું, પણ આ ઠાકોરજીના ફૂલ તો લેવા દઈશું નહીં. કેમ આટલી વાત થઈ. હવે પેલા બાપાલાલ ઘરે ગયા. ઘરે તો જતા રહ્યા બાપાલાલ, પણ જરાક અદ્ભુતાનંદ સ્વામીના મનમાં જરાક દુઃખ અંતરની અંદર લાગ્યું. આજની જે સવારની ઘટના ઘટી એનું જરાક દુઃખ એમ લાગ્યું, ભગવાનના માટે આ ફૂલવાડી અને એના ફૂલ અને એમાં પણ આવી રીતના જે માગ્યા અને ધાક ધમકીથી માગ્યા, એટલે સ્વામીના અંતરમાં માત્ર થોડુંક જ અંતરમાં દુઃખ થયું કે આટલું કરીએ સત્સંગના માટે, છતાં પણ આવા ભક્તજનો જે હોય એ આવી રીતના આવી અને ભગવાનને માટે આ રીતનું કાર્ય કરે કે દબાવીને જાય, એટલે થોડુંક અંતરમાં સ્વામીને જરાક દુઃખ થયું, બહુ જાજુ નહીં. અદ્ભુતાનંદ સ્વામી એટલે કાંઈ જેવા તેવા સંત હતા નહીં, લગ્નની ચોરીમાંથી જે ભાગીને સાધુ થઈ ગયા હોય, માત્ર પોતાનું નામ ન લખ્યું હોય વગેરે શબ્દથી મોશાળ પક્ષની અંદર જેને સત્સંગ હોય, જેના પરિવારમાં સત્સંગનો છાંટો ના હોય, પણ પોતાના માતૃશ્રી દેવુબા અને એમના મામા અજા પટેલ, એ અજા પટેલને એની બહેનને, એમની માતા એટલે બે ભાઈ બહેનને જે સત્સંગ હતો એને લઈ અને આ પોતાના ચારે ભાઈઓ અદ્ભુતાનંદ સ્વામીને થઈને એમની અંદર આ સત્સંગ આવેલો, ને એ સત્સંગના પ્રતાપે મહારાજની પાસે લગ્નના માંડવામાંથી જતા રહ્યા હોય, આવા જે આ સંત હોય એની ખુમારી ભગવાન પ્રત્યેની કેવી હોય, અંતરમાં થોડુંક દુઃખ લાગ્યું અને દુઃખ જ્યાં લાગ્યું એટલે થોડા જ દિવસની અંદર આ જે બાપાલાલ હતા એના ઘરના માણસ બીમાર પડ્યા. સ્વામીના અંતરમાં દુઃખ થયું, એ દુઃખનું પરિણામ એ આવ્યું કે બાપાલાલના ધર્મપત્ની જે હતા એ થોડા જ દિવસમાં બીમારે પડ્યા અને બીમાર થયા અને થોડા જ સમયમાં એમે મૃત્યુ પણ થઈ ગયું અને ત્રીજા કે ચોથા દિવસે જ એ પોતે બાપાલાલ ગાંડા થઈ ગયા. પોતે બાપાલાલ ગાંડા થઈ ગયા, ચિત્તભ્રમ થયું. ચિત્તભ્રમ થયું એટલે એને તરત જ નોકરીમાંથી પણ રજા આપી દેવામાં આવી અને પોતાનો સર સામાન લઈ અને અહીંયાથી ગામ છોડીને બીજે જતા રહ્યા. કાંઈ જ રહ્યું નહીં અને જિંદગી આખી એની બરબાદ થઈ ગઈ. એક મોટા પુરુષને થોડાક દુભવવાથી એના આવા હાલ થયા. તો પછી સ્વામી એમ લખે કે જો મોટા પુરુષને સેવાએ કરીને રાજી કરી લઈએ તો વગર સાધને આપણને પરમાત્માની પણ પ્રાપ્તિ થઈ જાય ને મોક્ષનો માર્ગ પણ બને. કદાચ સેવાએ કરીને મોટા પુરુષને રાજી ન કરી શકીએ તો અપરાધ તો થવા દઈએ જ નહીં, કે જેથી કરીને રકાબીમાં દૂધ કોઈએ કાઢીને આપ્યું હોય અને એ દૂધ હાથમાં લઈને પીતા હોય અને છીંક આવે અને રકાબી પડી જાય તો દૂધ પણ ભેગું જતું રહે, એવું કાંઈ કરવું નહીં. હવે અહીંયા કને આની બુદ્ધિ તો વિપરીત થઈ છે, એટલે વિનાશકાળે વિપરીત બુદ્ધિ જ્યારે થઈ એટલા માટે એણે એ લેખ કરાવી દીધો, કારણ અજ્ઞાન જ્ઞાનના ચક્ષુ બંધ થયા, અજ્ઞાનના ચક્ષુ ખુલી ગયા, દેવનો અપરાધ થયો, મનમાં એમ હું ભણેલો ગણેલો છું અને આ બ્રાહ્મણ મને પ્રશ્ન પૂછશે શું. ત્યાં તો જેઠા ભગતે પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું, મહાત્માજી સાંભળો
થોડાક પ્રશ્ન છે કે શાસ્ત્રમાં સંન્યાસીઓના પ્રકાર કેટલા કયા છે એ મને જણાવો, કે બીજું કે તમે તો મહાત્માજી છો ને દંડ રાખો છો, તો એ દંડની અંદર રૂપું કેમ જડેલું છે, કયા શાસ્ત્રમાં લખ્યું છે કે એની અંદર રૂપું જડીને રાખવું, ત્રીજું કે તમે તો ત્યાગી છો ને તમારા પગની ચંપી તો સ્ત્રીઓ કરી રહી છે, સેવા કરી રહી છે, તો એ પણ કયા શાસ્ત્રમાં લખ્યું છે કે સ્ત્રીઓએ ત્યાગીની સેવા કરવી જોઈએ, પાંચમું કે જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ આ પાંચના ભેદનું નિરૂપણ જુદું જુદા રીતિથી તમે કરી બતાવો, છઠ્ઠું એમ કહ્યું કે સુષુમના નાડી પિંડમાં કેવી રીતે રહી છે ને દેહ બહાર બ્રહ્માંડમાં કેવી રીતે રહી છે એ પણ મને કહી બતાવો, સાતમો સવાલ એણે છેલ્લો પૂછ્યો કે ઘટાકાશ મઠાકાશ મહદાકાશ અને ચિદાકાશ એ ચારેય પ્રકારના આકાશ રૂપે શાસ્ત્રની રીતથી એનું પણ નિરૂપણ કરી બતાવો, આ મારા પ્રશ્નો જે છે એ શાસ્ત્રની રીતે અને વેદ વ્યાસજીની સાંખ્ય કરીને બતાવજો તો હું માનીશ, બાકી હું માનીશ નહીં. આવા જેઠા ભગતે સવાલ કર્યા, જેઠા ભગતના સવાલ જ માત્ર સાંભળીને ઓલાની તો જાડો પેશાબ ત્યાં જ થઈ ગયો. હવે આ પ્રશ્નોના ઉત્તર તો મહારાજને જ્યારે વચનામૃતની અંદર સભા ભરીને બિરાજમાન હોય ને મહારાજ પ્રશ્નો કરે ત્યારે સંતો એમ કે મહારાજ એનો ઉત્તર તમારાથી જ થશે, ત્યારે જેઠા ભગતના પ્રશ્નો આ પૂછાયા હોય, મહારાજે પૂછેલા પ્રશ્નો જેઠા ભગત પૂછે, હવે યાર આ મહાત્માજી ક્યાંથી આપી શકે, જાડો પેશાબ ત્યાંને ત્યાં થયો, એક પણ પ્રશ્નનો ઉત્તર એ કરી શક્યો નહીં. એટલે લખાણ પ્રમાણે લખાણ થયું હતું એ પ્રમાણે ફૂલેકુ તે સમયે આખા એ ગામની અંદર કાઢવામાં આવ્યું અને એને એ સજા પણ દેહની પણ એને અંત સમયે ભોગવવી પડી અને મહાત્માજીને કાળે કરીને દેહમાં દીર્ઘ રોગ પામી અને દુઃખી થયા અને અંતે યમપુરીની તેને પ્રાપ્તિ થઈ. માટે નંદકિશોર સ્વામીએ કહે છે કે સાચા સંતનો અને ભગવાનનો અપરાધ જો થઈ જાય છે તો તેણે કરી અને અપાર દુઃખ જે છે એ દુઃખને ભોગવવું પડે છે, માટે દેવનો અને સંતનો ક્યારેય અપરાધ ન થાય એનું ધ્યાન રાખી અને જીવનું શ્રેય કરી લેવું, ક્યારેય અપરાધ કરી અને જીવનું કલ્યાણ બગાડી લેવું નહીં. આવી વાત કહી અને આ અધ્યાયને પણ અહીંયા જ પૂર્ણ કર્યો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજ જય. આવતીકાલે એકાદશી છે, ફરી એક વખત આવતીકાલે બાલભોગની અંદર ફરાળ લઈને આવજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજની. સાંજે બરાબર 5 વાગે આપણે આવતીકાલે સમૂહ મહાપૂજા થશે, એટલે 5 વાગે મહાપૂજાની અંદર સમૂહ મહાપૂજામાં જે ભક્તજનોને બેસવાનું હોય એ બરાબર 4:45 વાગે મંદિરની અંદર આવી જાય. સહજાનંદ સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ